મજા આવવાની છે કેટલાક દાખલાઓ પણ જોવાના છે તો દરેક વિદ્યાર્થીઓ પહેલેથી છેલ્લે સુધી જોજો ચલ અવરોધ એટલે એટલે શું તેનું એક ઉદાહરણ આપવાનું છે ચલ અવરોધ અવરોધ ચલિત અથવા રિયોસ્ટેટ પણ કહેવાય યાદ રાખવાનું આકૃતિ પૂછાય તો એક માર્ક્સની અંદર આકૃતિ માટે પણ યાદ રાખવાનું કે આવી રીતે જીગેક વાકા ચૂકી લાઈન દર્શાવવાની અને અવરોધ કહેવાય આના પર એક એરો કરો છો તમે તો ચલ અવરોધ થઈ ગયો અથવા તો બીજી રીતે તમે આ રીતે દોરી શકો છો એને રીતે અને કોઈ ડાબી જમણી બાજુ એક આવી રીતે એરો અને કહેવાય ચલ અવરોધ એટલે કે આપણે આપણી જરૂરિયાત મુજબ અવરોધ વધારી કે ઘટાડી શકીએ છીએ એને રિયોસ્ટેટ પણ કહેવામાં આવે છે અને ચલ અવરોધ પણ કહેવામાં આવે છે વાહકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે કે બેટરી દ્વારા જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવામાં આવે છે એ બદલ્યા વગર તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહને જો નિયંત્રિત કરવો હોય તો તમે ખાસ જાણો છો કે અવરોધ જો વધારવામાં આવે આપણે ઓહમનો નિયમ ભણી ગયા છીએ વી બરાબર આઈ આર એમાં આપણે જો આઈને કરતા બનાવીએ તો આર આ બાજુ જાય તેથી આઈ બરાબર વીના છેદમાં આર આવે અહીંયા આર છે અવરોધ છે એ અવરોધ વિદ્યુત પ્રવાહના વ્યસ્ત પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં હોય તો શું થશે તો કે જો અવરોધ વધારવામાં આવે તો વિદ્યુત પ્રવાહ ઘટે છે જો અવરોધ ઘટાડવામાં આવે તો વિદ્યુત પ્રવાહ વધે છે એનો મતલબ એમ થયો કે અવરોધ ચલ અવરોધ છે એના દ્વારા વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરી શકીએ આપણે જે પ્રમાણે જરૂરિયાત હશે એ પ્રમાણે આયમાં બદલાવ લાવી શકીએ છીએ કોના દ્વારા અવરોધ દ્વારા એટલે ચલ અવરોધ એને નિયંત્રિત કરવા માટે વપરાતા વિદ્યુત ઘટકને ચલ અવરોધ કહે છે ઉદાહરણ તરીકે રિયોસ્ટેટ જે તમને કીધું એમ તમે ભવિષ્યમાં જ્યારે ફિઝિક્સ જયારે જશો સાયન્સમાં ત્યારે તમને આ રિયો સ્ટેટ જોવા મળશે તમારે એની સાથે કામ પણ પ્રેક્ટિકલ પણ કરવાના હોય છે વિદ્યુત પરિપથમાં પરિપથનો અવરોધ બદલવા માટે ઉપયોગમાં લેવાતા સાધનને રિયોસ્ટેટ કહે છે તો એ તમને કીધું એમ આપણી જરૂરિયાત મુજબ એને ચેન્જ કરી શકાય છે પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તે પરિપથમાં ઉપયોગમાં લીધેલ અવરોધ પર આધાર રાખે છે સાચી વાત છે કે વિદ્યુત પ્રવાહ છે એ કેટલો અવરોધ આપણે લીધો છે એના પર આધાર રાખે છે તેમ દર્શાવવું પદ્ધતિમાં આપણે જોઈએ કે એક પોઈન્ટ પાંચ વોલ્ટના ચાર

અને એક પ્લગ કળ એટલે કે કળ લેવાનો છે જે વિદ્યુત પ્રવાહને આપણે આપણા માટે સ્વિચનું કામ કરશે કે આપણે પ્લગ એટલે વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય સ્વિચ એ પાછો પ્લગ ભરાઈ એમાં એટલે શું થાય વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે છે અને જોડાણ માટેનો તાર લેવાનો છે એટલે આપણને જે આ દેખાય છે ને તાર છે આ જે દેખાય છે શું છે તાર છે એક પોઈન્ટ પાંચ વોલ્ટના ચાર સુકા કોષને શ્રેણીમાં જોડવાના છે એટલે એક પછી એક પછી એક પછી એક શ્રેણીમાં જોડવાના છે એટલે કે સીધી લાઈનમાં જોડવાના છે જોડી દીધા પરિપથમાં એક્સ વાય અંતરાલમાં એટલે કે ખાલી ભાગની અંદર આપણે નિક્રોમ નો તાર મૂકવાનો છે એને છોડી દેવાનું છે કારણ કે આપણી પાસે એક નિક્રોમ નો તાર છે એક ટોર્ચ બલ્બ છે અને એક દસ વોટ નો બલ્બ છે એટલા માટે એ વારા ફરતી ત્યાં મૂકવાનું છે એટલે આપણે એને છોડી દીધું આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે પરિપથ તૈયાર કરવાનો છે એટલે આવો પરિપથ આપણે તૈયાર કરી દીધો ત્રણ વસ્તુ આપણી પાસે છે નિક્રોમ નો તાર એક ટોર્ચ બલ્બ અને એક છે દસ વોટ નો દસ વોટ નો બલ્બ છે આ ત્રણે અહીંયા મૂકવાનું છે આપણા માટે એ મીટરનું અવલોકન નોંધવાનું છે અવલોકન લીધા પછી પ્લગ કળ બંધ કરો કારણ કે આપણે બદલાવાનું છે શું બદલાવાનું છે તો કે ત્યાંથી જે તાર હતો ને એ કાઢીને હવે આપણે પેલો બલ્બ મૂકવાનો છે

હવે નિક્રમનો તાર દૂર કરી તેની જગ્યાએ શું મૂકવાનો છે ટોર્ચ બલ્બ મૂકવાનો છે ફરીથી શું કરવાનું તો કે એ મીટરમાં અવલોકન જુઓ કે વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે આપણે શું જોઈએ છીએ તો કે નિક્રમનો તાર છે એ નિક્રમના તારનો અવરોધ કેટલો હશે તો એ કોના પરથી ખબર પડશે એ મીટર પરથી ખબર પડશે કેમ તો કે વિદ્યુત પ્રવાહ વધારે વહે છે કે નહીં હા આપણે આનો અવરોધ નહીં જાણી શકીએ બરાબર છે પણ આપણને એ ખબર પડશે એ સમયે કે

એમ કહી એવી જ રીતે આપણે દસ વોટનો એક બલ્બ જોડવાનો છે પુનરાવર્તન કરવાનો એમ્પિયર આવ્યું તો અવરોધ તો કે આ ઘટતું ગયું તો અવરોધ વધારે હશે તો એમ કહી શકીએ કે આ તો આપણે ઉદાહરણ લીધું છે કે આનો જો પાંચ એમ્પિયર આવ્યો હતો પેલા માટે આ બીજા માટે અને આ ત્રીજા માટે તો જો આનો પાંચ એમ્પિયર આવ્યો તો મતલબ વિદ્યુત પ્રવાહ એ મીટર આપડી પાસે ઝીરો થી પાંચ એમ્પિયર નું છે વધારે છે વધારે છે તો અવરોધ ઓછો હશે બરાબર છે અહીંયા વિદ્યુત પ્રવાહ આના કરતાં થોડો ઓછો થયો મતલબ અવરોધ આના કરતાં થોડો વધ્યો થયો અહીંયા વિદ્યુત પ્રવાહ એના કરતાં પણ ઓછો થયો તેમ કહી શકીએ કે અવરોધ અહીંયા સૌથી વધારે છે આ ત્રણ સાધનોની વાત કરીએ છીએ ત્રણ દ્રવ્યની જે કંઈ પણ જાત છે એની વાત કરીએ છીએ એક નિક્રમનો તાર એક ટોર્ચ બલ્બ અને દસ વોટનો બલ્બ આની વાત કરીએ છીએ તો વિદ્યુત પ્રવાહનું આપણે મૂલ્ય નોંધવાનું છે ટોર્ચ બલ્બની જગ્યાએ દસ વોટનો બલ્બ જોડવાનો છે ફરીથી આપણે એમીટરનું મૂલ્ય નોંધીશું એક્સ વાય અંતરાલમાં જોડેલા જુદા જુદા વિદ્યુત ઘટકો ત્રણ ઘટકો હતા માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું જુદું જુદું મળે છે હા જુદું જુદું મળે છે ઉપરના અવલોકનો શું દર્શાવે છે બરાબર છે કે અવરોધ ત્રણેયનો અલગ અલગ હશે ત્રણેયનો અલગ અલગ અવરોધ હોવાને કારણે તેમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ અલગ અલગ હોય છે કોઈપણ દ્રવ્યના ઘટકનો ઉપયોગ કરી લ્યો ને આ બધું પુનરાવર્તન કરો તમને એક સરખા મૂલ્ય જોવા મળશે નહીં થોડો ઘણો ફેરફાર હશે કારણ કે બધાના અવરોધો અલગ અલગ હોય ને અવરોધો અલગ અલગ હોય તો વિદ્યુત પ્રવાહ પણ અલગ અલગ હોય છે દરેક કિસ્સામાં એ મીટર અવલોકન નોંધવાનું હા આપણે નોંધ્યું છે દરેકમાં અલગ અલગ દેખા છે દેખાડે છે અહીંયા આપણે એક ઉદાહરણ તરીકે લીધેલું છે કે પાંચ એમ્પિયર ચાર એમ્પિયર ને ત્રણ એમ્પીયર છે તો અલગ અલગ છે તો એનું આપણે વિશ્લેષણ કરવાનું છે જોવાનું છે કે શું છે તો આપણે અહીંથી તારણ કાયદું એમ કહી શકીએ કે દરેકનો અવરોધ અલગ અલગ હોવાને કારણે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો હોય છે અલગ અલગ હોય છે અગત્યની જાણકારીમાં તો કે કળમાં પ્લગ ભરાવો એટલે કે કળ ફિટ કરીએ કે કળ ચાલુ કરવી બરાબર છે એટલે કે કળ ચડાવવી એટલે ચાલુ કર્યો વિદ્યુત પ્રવાહ ચાલુ કર્યો અને કળ એટલે કે પ્લગ કળ છે એમાંથી પ્લગ બહાર કાઢી લઈએ એટલે કે કળ બંધ કરવી વિદ્યુત પ્રવાહ બંધ કરવો એનો મતલબ એવો થાય છે અવલોકનો દસ વોટનો બલ્બ એક્સ અંતરાલમાં જયારે આપણે જોડીએ છીએ પેલા ખાલી ભાગમાં ત્યારે એ મીટરનું અવલોકન જુદું જુદું મળે છે કારણ કે આનો અવરોધ કંઈક અલગ છે આનો અવરોધ કંઈક અલગ છે અને આનો અવરોધ પણ કંઈક અલગ હોય છે

ઓછો પસાર થવા દે અને અવાહક હશે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં અર્થાત વિદ્યુત ઘટકોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના અવરોધ પર આધાર રાખે છે હા રાખે છે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આપણે હમણાં સૂત્ર દ્વારા જોયું આ અને આર હંમેશા એકબીજાના કેવા હોય વ્યસ્ત પ્રમાણમાં હોય છે શું નિર્ણય લઈ શકીએ તો કે પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઉપયોગમાં લીધેલા અવરોધ પર આધાર રાખે છે એક વધે એક ઘટે

વાહક જો પ્રવાહને ગણના પાત્ર અવરોધે તો તેને અવરોધક કહે છે અવરોધે છે બધાનું સરખું છે વાહક જો પ્રવાહને વધુ પ્રમાણમાં અવરોધે તો તેને મંદ વાહક કહે છે અને જો બિલકુલ પ્રવાહને ખૂબ મોટા પ્રમાણમાં અવરોધે પસાર જ થવા દે તો તેને અવાહક કહે છે એટલે અહીંયા વાહક 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 અવરોધક મંદ અને અવાહક એમ ચાર તારોના આપણે ઉદાહરણો કહી શકીએ કે જે સારો છે તેમાંથી વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ વહન પામે છે અવરોધક એમાં ક્યાંક ઓછા પ્રમાણમાં જેમાં ખૂબ ઓછો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તે મંદ વાહક ને બિલકુલ વહન ન પામતો હોય તો તેને આપણે અવાહક કહી શકીએ છીએ વાહકના અવરોધોનું કારણ સમજાવવાનું છે સુવાક અને અવાહક મુક્ત ઇલેક્ટ્રોન્સની ચોક્કસ દિશા ચોક્કસ દિશામાંની ગતિ જવાબદાર છે હા દરેકની અંદર ઇલેક્ટ્રોન તો હોય જ છે પણ આ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે કોઈ આમ જાય છે કોઈ આમ જાય છે એના કારણે એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી

સારું વાહક છે તાંબુ એલ્યુમિનિયમ વગેરે સારા સુવાહકો છે વિદ્યુત પ્રવાહને ઓછા અવરોધે છે કારણ કે તેમાં ખૂબ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન્સ જોવા મળે છે અને મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા વધારે હોય ત્યારે વિદ્યુત પ્રવાહ સારી રીતે વહન પામી શકે છે એટલે આ જે છે ચાંદી તાંબુ અને એલ્યુમિનિયમ જે ખૂબ જ સારા વાહક છે અવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ ન હોવાથી તેમના બે છેડા વચ્ચે વોલ્ટેજ લાગુ પાડવા છતાં તેમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી આમ અવાહક ને અવરોધ ખૂબ મોટો હોય છે અવાહકો એનો અવરોધ ખૂબ મોટો હોય એટલે કે જેટલા પણ એક તો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યાનો હોય અને બીજું અવરોધ ખૂબ વધારે હોય તો જે કંઈ પણ ઇલેક્ટ્રોન હશે એને ગતિ કરવા દેશે નહીં અને ગતિ કરવા દેશે નહીં એટલે શું થશે તો કે એનો અવરોધ ખૂબ જ મોટો છે એમ કહી શકીએ અને એ પોતે કેવા બની જાય છે અવાહક બની જાય છે

બરાબર છે તો બીજો તાર મૂકી દીધો એકની જગ્યાએ સરખી બમણી લંબાઈ નો જોડો તો શું થાય છે તો કે એ મીટર ની અંદર આપણે જોયું તો બે પોઈન્ટ પાંચ એમ્પિયર વિદ્યુત પ્રભાવ રહેતો હતો ઉદાહરણ તરીકે એ મીટર અત્યારે આપણે હાલ આપણી પાસે છે નહીં પણ એનું મૂલ્ય કેવું થઈ ગયું તો કે લંબાઈ વધારી તો વિદ્યુત પ્રવાહ અડધો થઈ ગયો કેવો થઈ ગયો અડધો થઈ ગયો ચલો નેક્સ્ટ જોઈએ અવલોકન નોંધવાનું છે એ મીટર નું અવલોકન બેની જગ્યાએ એલ લંબાઈ અને એટલે કે જો ફરીથી લંબાઈ આટલી ને આટલી પણ જાડાઈ વધારી દીધી તમે જોઈ શકો છો શું કર્યું જાડાઈ વધારી દીધી તો ટુ એ ક્ષેત્રફળ વાળો જાડો નિક્રમ તાર લીધો તો શું થયું હતું કે એ નું અવલોકન નોંધવાનું છે ફરીથી આપણે અહિયાં જો અહીંયા લંબાઈ પાંચ એમ્પિયર સુધીનું કેટલું લીધું છે જીરો થી દસ ઓકે અહીંયા દસ એમ્પિયર થઈ ગયું શું થઈ ગયું દસ એમ્પિયર જો અહીંયા એ મીટર આપણે લીધું કેટલું લીધું તો કે જીરો થી દસ એમ્પિયર નું એ મીટર લીધું છે એ મીટર 0 થી દસ નું બતાવ્યું બીજામાં અડધું થઈ ગયું પેલા જેટલો પણ એ આપણે કોઈ અલગ દ્રવ્ય લીધું અલગ દ્રવ્ય એટલે પેલો નિક્રોમનો તાર હતો હવે કોપરનો તાર લઈએ સીયુ કોપર તો કોપરના તાર લીધું ફરીથી એ મીટરનું મૂલ્ય માપું બરાબર છે એ મીટરનું મૂલ્ય માપું એટલે અહીંયા લખી નાખું અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્ય તરીકે લીધું આપણે સીયુ કોપર અહીંયા આપણને કેટલું મળ્યું તો કે અહીંયા મળ્યું ધારો કે છ એમ્પિયર મળ્યું ધારો કે છ એમ્પિયર મળ્યું આ એ ના અવલોકનો હતા એટલે શું થયું તો કે પેલા એલ લંબાઈ નો નિક્રોમ નો તાર પાંચ એમ્પિયર બતાવ્યું પછી એટલો જ નિક્રોમ નો જ તાર લીધો

મૂલ્ય આવ્યું એનો મતલબ એમ કે દરેક જગ્યાએ કઈક ને કંઈક અલગ આપણને મળે છે એ મીટર નું મૂલ્ય હા મળે જ ને કારણ કે આપણે હમણાં આગળની પ્રવૃત્તિઓમાં તો જોઈ ગયા શું જોઈ ગયા કે તમે ત્રણ વસ્તુ અલગ લીધી તો ત્રણેયમાંથી માંથી વહેતો વિદ્યુત પ્રવાહ અલગ હતો તો ત્રણેયનો અવરોધ અલગ હતો તો અહીંયા પણ એમ જ હોય ને તમે એમાં ચાર તો ભાઈ નિક્રોમ જ અહીંયા તો 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 ત્રણે કેમ અલગ અલગ આવ્યું હા હવે સાચું તો અહીંયા નિક્રોમનો તાર લીધો હતો પણ વચ્ચે આપણે એની એક જે લંબાઈ ફિક્સ કરી એ લંબાઈ પ્લસ એની લંબાઈ બમણી કરી પ્લસ લંબાઈ એટલી ને એટલી રાખી અને જાડાઈ વધારી દીધી મતલબ કે બહુ બધા પર આધાર રાખે છે બરાબર છે ચલો નેક્સ્ટ જોઈએ આ બધા કિસ્સામાં વિદ્યુત પ્રવાહના મૂલ્યો જુદા જુદા છે તેવું નોંધો હા છે શું વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ તેની લંબાઈ પર આધારિત છે છે શું વાહકમાં વહેતો પ્રવાહ તેના આડછેદના ક્ષેત્રફળ જાડાઈ પર આધારિત છે છે આ ઉપરાંત જે દ્રવ્યની જાત આપણે નિક્રોમના તારથી કોપર લીધો તો પણ એમાં વિદ્યુત પ્રવાહ અલગ અલગ વહે છે તો L લંબાઈના નિક્રોમના તારમાં વહેતો વિદ્યુત પ્રવાહ I જેટલો હતો સમાન જાડાઈના પરંતુ બમણી લંબાઈ કરી તો વિદ્યુત પ્રવાહ અડધો થઈ ગયો તમને અહીંયા દેખાય છે જુઓ પાંચ હતું અડધો થઈ ગયો ઓકે નેક્સ્ટ સમાન લંબાઈ બરોબર છે એલ

રાઈટ ઓકે આ મૂલ્યો દ્વારા તમને વધારે સારી રીતે સમજાતો હશે નેક્સ્ટ આપણે જોઈએ શું નિર્ણય લઈ શકીએ તો કે વાહકનો અવરોધ તેની લંબાઈ પર આધાર રાખે છે તારનો અવરોધ આર તેની લંબાઈના સમ પ્રમાણમાં હોય છે જજો આર અવરોધ લંબાઈ લંબાઈ વધારીએ તેમ આર પણ શું થાય વધે શું થાય વધે કારણ કે કેવું છે સમ પ્રમાણમાં છે લંબાઈ વધારીએ

એ આર ના સમપ્રમાણમાં હોય તેથી કહી શકીએ કે આર ચલે છે એલ અથવા તો એલ ચલે છે આર બંને એકબીજાના સમપ્રમાણમાં એક વધે તો બીજું વધે જો લંબાઈ ઘટાડો તો આ અવરોધ પણ ઘટે બરાબર છે તો ફરીથી બીજા સ્ટેપ પરથી પહેલા સ્ટેપ પર જવાનું ચલો જોઈએ જ લઈએ અહીંયા લંબાઈ વધારી વિદ્યુત પ્રવાહ ઘટ્યો એનો મતલબ એમ થયો કે લંબાઈ અને અવરોધ બંને સમપ્રમાણમાં છે જો લંબાઈ વધારીએ તો અવરોધ વધે લંબાઈ વધારી

તો અવરોધ ઘટો અવરોધ ઘટો તો વિદ્યુત પ્રવાહ શું થાય વધે ઓહમના નિયમ મુજબ આ અને આર હંમેશા વ્યસ્ત પ્રમાણમાં હોય તો અહીંયા ક્ષેત્રફળ વધાર્યું અવરોધ ઘટો અવરોધ ઘટો તો વિદ્યુત પ્રવાહ વધ્યો બરાબર છે એટલે આર ચલે છે 1/a તાંબુ એ નિક્રોમ કરતાં સારું સુવાહક છે પહેલા નિક્રોમનો તાર લીધો તો 5 એમ્પીયર વિદ્યુત પ્રવાહ વહેતો તો પણ જ્યારે આપણે તાંબાનો તાર લીધો તો આપણે પાંચ ના છ લખ્યા વિદ્યુત પ્રવાહમાં થોડો વધારો થયો બરાબર આ તો તાંબાનો તાર લીધો એટલે વહી દઉં એના કરતાં તમે કોઈ અન્ય તાર લીધો હોત તો બની શકે કે ઘટે મંદ વાહક હોય તો શું થાય ઘટે નિક્રોમના તાર કરતાં એટલે અહીંયા તાંબાનો તાર લીધો તો એ તાંબુ છે એ નિક્રોમના તાર કરતાં ખૂબ જ સારું શું વાહક છે આમ વાહકનો અવરોધ તેના દ્રવ્યના પ્રકાર પર પણ આધાર રાખે છે કહી શકીએ ને પેલું લંબાઈ પર આધાર રાખે છે બીજું આડછેદના ક્ષેત્રફળ પર અને ત્રીજું દ્રવ્યની જાત અથવા તો પ્રકાર પર આધાર રાખે છે દ્રવ્યની જાત એટલે શું તો કે નિક્રોમ તાંબુ પછી એલ્યુમિનિયમ સિલ્વર આ બધી દ્રવ્યની જાત કહેવાય પ્રકાર કહેવાય તો એના પર પણ આધાર રાખે છે ટૂંકમાં કહીએ તો વાહક તારનો અવરોધ તેની લંબાઈ તેના આડછેદના ક્ષેત્રફળ અને તેના દ્રવ્યની જાત પર આધાર રાખે છે ક્લિયર ઓકે નેક્સ્ટ સુવાહક તાર અવરોધક તાર અને અવરોધક બનાવવા માટે વપરાતા દ્રવ્યોના નામ આપો તો સુવાહક વિદ્યુતના વહન માટે વપરાતો તાર તાંબુ એલ્યુમિનિયમ ચાંદી ચાંદી એટલા માટે નથી લખ્યું મિત્રો કે બહુ જરૂર પડે બરાબર છે હવે ચાંદીના તાર હોય બરાબર થાંભલા દરેક થાંભલા પર ચાંદીનો તાર હોય તો તમને લાગે છે કે ચાંદીનો તાર સવારે ઊઠતા ત્યાં હશે

વિદ્યુત નું સુવાક છે બરાબર છે પણ એટલું બધું સુવાક હોતું નથી કાંકરો હોય એમાં બંને બાજુ તમે તાર જોડી તો બલ્બ ચાલુ થતા તમે જોયું હશે તો આ કાર્બનના કાર્બન અવરોધક ગ્રેફાઇટ અને રેઝિન જે કેટલાક યોગ્ય પદાર્થોના મિશ્રણથી બનાવવામાં આવે છે દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું તેનો એકમ જણાવી તેની વ્યાખ્યા આપવાની છે દ્રવ્યની વિદ્યુત અવરોધકતા ધાતુના નિયમિત વાહક છે એ વાહકનો અવરોધ આર તેની લંબાઈ અને તે ધાતુની જાત અથવા તો દ્રવ્યની જાત ધાતુનો પ્રકાર અને તાપમાન પર આધાર રાખે છે ચોક્કસ માપનો પરથી જાણી શકાયું છે કે આર ચલે છે એલ રાઈટ હમણાં આપણે જોઈ ગયા

અને બુક્સ ની અંદર આવી રીતે દર્શાવેલું છે ખાસ યાદ રાખવાનું ઊંધા એક જ્યાં રો રોહ આવશે અચળાંક છે તેને વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કહે છે એટલે અવરોધકતાની સંજ્ઞા થઈ ગઈ અવરોધકતા બરાબર રો નેક્સ્ટ આગળ વધીએ સમીકરણ પરથી હવે જો આપણી પાસે સમીકરણ કેવું હતું આર બરાબર રો એલ અપોન એ આવું સમીકરણ છે બહુ શાંતિથી કામ કરવાનું જો એ ભાગાકારમાં આ જાય તો ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકારમાં આવશે તો આપણી પાસે કઈક સૂત્ર આવું મળશે આર એ બરાબર રો ઇન્ટુ એલ થશે ને આ બાજુ જતો એટલે આટલું વધુ એ અહીંયા લખી દીધું હવે શું કરાય તો કે રો ને કરતા બનાવે એટલે એલ ને આ બાજુ લઈ જાઓ કેવું છે ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકારમાં તો આપણે લખી શકીએ ગુણાકાર ગુણાકારમાં તો ક્યાં કહ્યું ભાગાકારમાં એટલે એલ એટલે આપણને કઈક અવું સૂત્રો મળે છે રો આરે બરાબર રો બરાબર આરે છેદ છેદમાં એલ રો બરાબર આરે છેદ છેદમાં એલ મળે છે રોનો નો એકમ નક્કી કરવો તો આર અવરોધનો નો એકમ ગુણ્યા આડછેદના ક્ષેત્રફળનો એસ એકમ છેદમાં લંબાઈનો નો એકમ તો તમને ખબર જ છે કે અવરોધનો એસ એકમ શું ઓહમ આડછેદનું ક્ષેત્રફળ આડ છેદ નું ક્ષેત્રફળ એકમ શું થાય તો કે લંબાઈ ગુણિયા પહોળાય છેદમાં લંબાઈનો નો એકમ મીટર 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 ગયું એટલે વૈદ્યુ ઓહમ ઇન્ટુ મીટર આ એનો એસ એકમ છે સમીકરણમાં લંબાઈ એક મીટર લઈ લઈએ ક્ષેત્રફળ એક મીટર આ બંને એક મીટર તો છેદમાં એક હોય તો ન લખીએ તો ચાલે અંશમાં એક હોય તો ન લખીએ ચાલે તો રો બરાબર શું થઈ ગયું આર આટલું જોઈતું રો બરાબર આર એટલે અહીંયા લખ્યું છે રો બરાબર આર એટલે અવરોધકતા બરાબર શું થયો અવરોધ જ થયો ઓકે એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા રો કહે છે એકમ લંબાઈ એકમ લંબાઈ અહીંયા એકમ લંબાઈ એકમ આડછેદનું ક્ષેત્રફળ એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને ધરાવતા વાહકના અવરોધને વાહકની દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કહે છે જેને રો વડે દર્શાવવામાં આવે છે નોંધ વિદ્યુત અવરોધકતા દ્રવ્યના તાપમાન પર આધાર રાખે છે વિદ્યુત અવરોધકતા વિશિષ્ટ અવરોધ તરીકે પણ ઓળખાય છે યાદ રાખવાનું કે જેમ તાપમાન વધઘટ થાય એમ એના મૂલ્યમાં ફેરફાર થાય છે વિદ્યુત અવરોધકતા એ દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે અવરોધ જેમ ગુણધર્મ છે એમ અવરોધકતા પણ એક ગુણધર્મ છે ધાતુઓ અને મિશ્ર ધાતુઓની અવરોધકતાનો ગાળો અવરોધકતા માઇનસ છ ઘાત ઓમ મીટર જેટલો છે કોનો ધાતુઓ અને મિશ્ર ધાતુઓનો અર્થાત તેમની અવરોધકતા ખૂબ ઓછી છે ખૂબ ઓછી જો દસ ની માઇનસ આઠ ઘાત બરાબર છે એટલે ખૂબ ઓછી કહેવાય પરંતુ જ્યારે વિદ્યુતના સારા વાહકોની અવરોધકતા ખુબ ઓછી અવાહક હોય તો રબર અને કાચ જેવા અવાહકોની ની અવરોધકતા ખૂબ જ ઊંચી હોય છે દસ ની બાર ઘાત ઓહમ મીટર થી ની સત્તર ઘાત ઓહમ મીટર જેટલી અવરોધકતા હોય છે આ માઇનસમાં છે આની આગળ જીરો લાગશે એટલે એની અવરોધકતા ખૂબ ઓછી અવરોધકતાનો સંબંધ છે વિદ્યુત પ્રવાહ સાથે છે બરાબર છે એટલે કહી શકીએ કે દસ ની માઇનસ આઠ ઘાત થી લઈને દસ ની માઇનસ છ ઘાત સુધી હોય તો એ ખૂબ જ સારા વાહક હોય જ્યારે

તો કે તેથી તેમનો ઉપયોગ વિદ્યુતને એક જગ્યાએ પહોંચાડવા માટે સારા વાહકમાં તાંબુ અને એલ્યુમિનિયમ બંને આવશે અને ચાંદીને પણ આમાં મોખરે રાખવામાં આવે છે પણ એનો ઉપયોગ એટલા માટે નથી થતો કે ખર્ચાળ થઈ જાય છે મિશ્ર ધાતુઓની અવરોધકતા તેમને જેમાંથી બનાવવામાં આવે છે તેવા શુદ્ધ ધાતુઓની અવરોધકતાની સરખામણીમાં ઊંચી દસની માઇનસ છ ઘાત ઓમ ઇન્ટુ મીટરના ક્રમની હોય છે ઉપરાંત મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને ત્વરિત દહન પામે એટલે કે ઓક્સિડાઇઝ થતી નથી દહન થતી નથી આ કારણથી તેમનો ઉપયોગ વિદ્યુતનું ઉષ્મામાં રૂપાંતર કરતા સાધનો જેવા કે ઇસ્ત્રી હીટર ટોસ્ટર વગેરેની અંદર થતી હોય છે અર્ધવાહકો જેવા કે સિલિકોન અર્ધવાહક એટલે બહુ વધારે પ્રમાણમાં વહન પણ ન પામે ને ઓછું વહન ન પામે જર્મેનિયમની અવરોધકતા સુવાહકો અને અવાહકો વચ્ચેની હોય છે અને તાપમાનના વધારાના સાથે તેમની અવરોધકતા ઘટે છે તાપમાન વધે અવરોધકતા ઘટે દ્રવ્યની અવરોધકતા કયા કયા પરિબળો પર આધાર રાખે છે તો દ્રવ્યની અવરોધકતા નીચેના પરિબળો પર આધાર રાખે પેલું દ્રવ્યના પ્રકાર અથવા તો અમુક ધાતુ પદાર્થોની અવરોધકતા વધે છે જ્યારે અર્ધવાહકોની અવરોધકતા ઘટે છે હમણાં આપણે સિલિકોનને જોયું તો યાદ રાખજો ધાતુ હોય તાપમાન વધે અવરોધકતા વધે અર્ધવાહકો હોય

તો મુક્ત ઇલેક્ટ્રોન જ નથી ગેરહાજરી હોવાથી તેની અવરોધકતા અવરોધક સેલ્સિયસ તાપમાને કેટલાક દ્રવ્યોની આપણને વિદ્યુત અવરોધકતા દર્શાવેલી છે ખાસ દ્રવ્યનો પ્રકાર દ્રવ્યનું નામ આપેલું છે અને વિદ્યુત અવરોધકતા આપેલી છે આ કોષ્ટકના મૂલ્યો આપણે યાદ રાખવાના નથી પેલો આપ્યું છે ચાંદી જો દસ ની માઇનસ આઠ ઘાત એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ આઠ ઘાત તો માઇનસ આઠ ઘાત જેટલું હોય તો સૌથી સારું વાહક કોણ કહી શકીએ ચાંદી કહી શકીએ ત્યાર પછી એક પોઈન્ટ બાસઠ ગુણ્યા દસ ની માઇનસ આઠ ઘાત તાંબુ આવશે એલ્યુમિનિયમ આવશે એવા કેટલાક મૂલ્યો આપેલા છે મૂલ્યો આપણે યાદ રાખવાના નથી પણ મેંગેનીઝ સુધી તમે જોઈ શકો છો કે એક પોઈન્ટ ચોર્યાસી ગુણ્યા દસ ની માઇનસ છ ઘાત બરાબર છે ત્યાં સુધી બધા છે તો કેટલીક આઠ થી દસ ની માઇનસ છ નેક્સ્ટ જોઈએ અવાહકો તો કાચ રબર એબોનાઈડ હીરો સુકો કાગળ વગેરે તો એની તમે જોઈ શકો છો આ ઘાત છે બરાબર છે આ ઘાત ઉપર આવશે ચૌદ ઘાત અહીંયા સોળ ઘાત પછી અહીંયા સત્તર ઘાત અને અહીંયા તેર ઘાત ને અહીંયા બાર ઘાત બરાબર આ બધી જ તમે જુઓ તો પ્લસ માં છે ઘાત એટલે પ્લસ માં ઘાત છે ક્યાં આવે તો કે જીરો પાછળ લાગે પાછળ લાગે ત્યારે એની અવરોધકતા ખૂબ વધી જાય ખૂબ વધી જાય અને એમ પણ આપણે જાણીએ છીએ કે કાચ રબર હીરો વગેરેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી આથી કેવા કહેવાય અવાહકો કહેવાય છે કેટલાક દાખલાઓ જોઈએ આપણે તો સૌ પ્રથમ જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ અવરોધ આર આપેલો છે તમે લખતા જશો તો ભૂલ પડવાની શક્યતા ખૂબ નહીવત છે તો પેલા આપણે લખ્યું કે એક વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ છે એટલે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈને જળાળે છે એ ફિલામેન્ટ એનો અવરોધ બારસો ઓહમ છે અને તેને બસો વીસ વોલ્ટના પ્રાપ્તિસ્થાન સાથે જોડેલો છે એટલે આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો છે બસોને વીસ વોલ્ટ સાથે જોડવામાં આવે તો વિદ્યુત બલ્બ કેટલો વિદ્યુત પ્રવાહ જ છે જો આ પહેલો પ્રશ્ન થઈ ગયો ઓકે કેટલો વિદ્યુત પ્રવાહ જ તો એનો મતલબ એમ થયો કે આપણને આય શોધવાનો કીધો છે આર વી આઈ હોય એટલે આપણી પાસે ખૂબ જ સરસ મજાનું સૂત્ર છે વી બરાબર આ યાર

તો સાદુરૂપ આપી દેવાનું બાવીસ એકસો એકસો સાદુ રૂપ આપી દઈએ એટલે ભાગ નો ચાલે એટલે ઉપરથી ઉતાર્યો જીરો પેલા તો ભાગ નો ચાલે એટલે જીરો ઉપરથી ઉતાર્યો જીરો એટલે પોઈન્ટ મૂકશું આપણે બરાબર છે એકસો વીસ ગુણ્યા બે કરીએ તો કેટલા થઈ જાય તો કે એકસો વીસ બસો ને ચાલીસ થઈ જાય એટલે એક થી ભાગ ચાલશે એકસો ને વીસ કેટલા વધશે તો કે ઝીરો ઝીરો સો વધશે ભાગ નો ચાલે એટલે ઝીરો એકસો વીસ છે બરાબર એટલે આનું સાદરૂપ આપીએ આપણે એકસો વીસ નવે જ ભાગ ચલાવીએ પેલા ઝીરો નવ દુ અઢાર આઠ થી ભાગ ચાલશે એટલે જીરો પોઈન્ટ અઢાર મળે છે કેટલો આપ્યો છે સોમ આપ્યો છે તેને બસો વીસ એટલે વી આપ્યો છે બસો ને વીસ વોલ્ટ ના પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ હોય તો વિદ્યુત પ્રવાહ કેટલો છે તો આપણને શોધવાનો છે તો વી બરાબર આર ફરીથી આને કરતા બનાવીએ અને આ બાજુ લઈ આવીએ ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે તેથી આ બરાબર વી છેદમાં આર આવું સૂત્ર આપણને મળી ગયું આય બરાબર વી કેટલો છે તો કે બસો ને વીસ છેદમાં સો ઝીરો ઝીરો કેન્સલ આય બરાબર બે પોઈન્ટ બે એમ્પિયર આવશે બરાબર એકદમ સિમ્પલ ઉદાહરણ છે બાવીસ ના છેદમાં દસ દસ ને ઉપર લઈ જાય એટલે પોઈન્ટમાં ફેરવાઈ જાય બે પોઈન્ટ બે એમ્પિયર થશે એવી જ રીતે

તો કે વી બરાબર આર સિમ્પલ સૂત્ર જ છે આપણી પાસે વી બરાબર આર શોધવો છે વી કેટલો આપેલો છે આપણને તો કે સાહીઠ આપેલો છે વિદ્યુત પ્રવાહ ચાર પંદર ચોક સાહીઠ એટલે આપણને આર બરાબર મેળા પંદરો કેટલા મેળા પંદરો

પંદર પંદર અઠા દાખલો જોઈએ ધાતુના ના એક મીટર લંબાઈ એટલે આપણને એલ બરાબર એક મીટર આપેલું છે વીસ સેલ્સિયસ તાપમાન એટલે આનું કોઈ કામ નથી આપણે દાખલાની અંદર છવીસ ઓમ અવરોધ આપેલો છે એટલે આપણે

જોઈએ છે બરાબર છે ને મીટર ને એમ માં એમ એમ ને મીટરમાં ફેરવવાનો તો આ બંનેનો ગુણાકાર કરી દઈએ એટલે હજાર થઈ જાય એક મીટર બરાબર એક હજાર એમ જો મીટર ને એમ એમ માં ફેરવવું હોય તો ગુણાકાર કરવો પડે પણ એમ ને જો મીટરમાં માં હોય તો હજાર વડે ભાગાકાર કરવો પડે તો અહીંયા આપણે હજાર જીરો પોઈન્ટ ત્રણ ને એક હજાર વડે ભાગી દઈએ એટલે આ ફેરવાઈ ગયું મીટરમાં સાદુરૂપ આપીએ બરાબર આપણે દસ ની ત્રણ ઘાત બરાબર આ દસ ની ત્રણ ઘાતને ઉપર લઈ જાઉં છું જીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા ની 3 ત્રણ ઘાત કારણ કે પ્લસ હતી ઉપર ગઈ તો માઇનસ ત્રણ ઘાત મીટર બરાબર છે બીજું એક પોઈન્ટ હોય એ પોઈન્ટને જો ક્યારેય પણ જમણી બાજુ ખસેડવામાં આવે તો ઘાતમાં ઘટાડો થાય એટલે કે ઘાત ઘટે પોઈન્ટ હોય એને જો જમણી બાજુ બાજુ સોરી ડાબી ઘટેડવામાં આવે તો વધારો થાય ટૂંકમાં પોઈન્ટને ડાબી બાજુ આવે ઘાત વધે પોઈન્ટને જમણી બાજુ ખસેડવામાં આવે ઘાત ઘટે અહીંયા હું પોઈન્ટને એક ટેપામ લઈ જાઉં છું એટલે બરાબર ત્રણ ગુણ્યા દસ ની માઇનસ જો પોઈન્ટને હું જમણી બાજુ લઈ ગયો ઘાતમાં શું થવાનો છે ઘટાડો થવાનો છે તો માઇનસ ત્રણ ની જગ્યાએ મૂકવું એક સ્ટેપ ખસેડ્યું એટલે અહીંયા દસ ની માઇનસ ચાર મીટર થશે આ આપણને મળ્યો થશે ખ્યાલ આવે છે ઓકે તો ડી આપણને મળી ગયો છે હવે આપણે આગળ વધીએ રકમમાં તો તે તાપમાને ધાતુની અવરોધકતા અવરોધકતા એટલે રો કેટલું થાય એ આપણે શોધવાનું છે આપણી પાસે આને હું આ બાજુ લઈ જાઉં તો રો બરાબર આર એ થયું એલ ને હું આ બાજુ લઈ જાઉં તો રો બરાબર આર ના છેદમાં એલ થયું આવું સૂત્ર આપણને મળ્યું હતું તો અહીંયા આપણે સૂત્ર મૂકીએ રો બરાબર આર એ છેદમાં એલ ક્લિયર છે ઓકે હવે રો બરાબર આર અહીંયા આપણી પાસે આર એ તો એ એટલે ક્ષેત્રફળ ક્ષેત્રફળ એટલે તો કે પાય આર સ્ક્વેર છેદમાં એલ બરાબર છે શું કામ એ કારણ કે આ જે તાર છે

તો ડી આપણી પાસે છે ત્રણ ગુણ્યા દસ ની માઇનસ ચાર ઘાત છે વિદ્યાર્થી મિત્રો આનું સાદુરૂપ તમારે લોકોએ આપવાનું છે સાદુરૂપ આપશો એટલે રો બરાબર કઈક તમને એનું મૂલ્ય મળશે એક પોઈન્ટ સમથિંગ મૂલ્ય મળશે કેટલું મળશે એક પોઈન્ટ સમથિંગ એક પોઈન્ટ ચોર્યાસી તમે આપશો એટલે તમારી પાસે આવું કઈક મૂલ્ય મળવાનું છે તો આ આપણો દાખલો હતો ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ આપેલ દ્રવ્યના લંબાઈ અને એ આડછેદ ધરાવતા તારનો એટલે પહેલો તાર તો પહેલા તાર માટે આર બરાબર છે સૂત્ર આપણી પાસે છે જેનો અવરોધ કેટલો આપ્યો છે તો કે ચાર ઓહમ આપેલો છે તો આ જ દ્રવ્યોનો નો એલ બાય ટુ લંબાઈ ઓકે આ પહેલો તાર છે આ બીજો તાર માટે બીજા તાર માટે એલ બરાબર કેટલા કીધા એલ બાય

L ની જગ્યાએ મૂકશું એલ બાય ટુ એટલે છેદમાં બે આવશે ક્ષેત્રફળ છે મળી ગયો આપણને હવે ચાર એકલો છે એને આપણે અલગ કાઢીએ એટલે કે કોમન કાઢીએ તો આપણે શું લખી શકીએ આર બરાબર એક છેદમાં ચાર

તો અહીંયા ધરાવતો અને ટુ અવરોધ છે ખાસ આ બારમા ચેપ્ટર અને દસમા ચેપ્ટર ની અંદર દાખલા આવે છે એટલે બની શકે કે બારમા ચેપ્ટરમાંથી દાખલો પૂછાય તો ખાસ દાખલાઓની પ્રેક્ટિસ કરજો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ